પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના જૂના સુથારવાસ વિસ્તારમાં વેરાઈ માતાના મંદિરની સામે મકાન ધરાશાયી થવા પામ્યું છે, ત્યારે ચાણસ્મા નગરપાલિકા દ્વારા માત્ર નોટિસ લગાવવામાં આવી રહ્યું છે, પરંતુ આગળ કોઈ કાર્યવાહી ન થતી હોય તેવું ચાણસ્મા તાલુકાના બુદ્ધિજીવી લોકોમાં ચર્ચાતો પ્રશ્ન ઉઠવા પામ્યો છે. મળતી માહિતી મુજબ પાટણ જિલ્લામાં ચાણસ્મા તાલુકામાં વરસાદી માહોલમાં જૂના મકાનો પડવાના વાકે ઊભા હોય તેવા કાચા મકાનો પર ચાણસ્મા નગરપાલિકા દ્વારા માત્ર નોટિસ જ લગાવવામાં આવે છે, ત્યારબાદ પડવાના વાકે ઊભેલા મકાનોને ઉતારવાની આગળની કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ અંગે જ્યારે ચાણસ્મા નગરપાલિકાના ચીફ ઓફિસરને મૌખિક પૂછતાછ કરવામાં આવે છે તો ચીફ ઓફિસર એવું જણાવે છે કે અમારે તો માત્ર નોટિસ જ લગાવવાની હોય, જર્જરિત મકાન ઉતારવાની જવાબદારી તો જાતે મકાન માલિકની જ હોય છે. હવે મકાન માલિકો કોઈ કાર્યવાહી ન કરે તો આવા મકાનો નગરપાલિકા ઉતારી લેવાનો કાયદાકીય છે, તેમ છતાં કોઈ કાર્યવાહી કરવાની જહેમત નગરપાલિકા કરવા માંગતી નથી. જો નગરપાલિકા હવે વહેલી તકે આળશ કંકેરી ભવિષ્યમાં કોઈ મોટી હોનારત થાય તે પહેલા યોગ્ય કાર્યવાહી કરે એવી લોકોની માંગ ઉઠી છે. આજુબાજુ વારાઈ માતાનું મુખ્ય મંદિર છે, યાત્રાળુ અવર જવર કરે છે. અહીંયા જર્જરિત મકાન છે એ બધાએ ટટુંબી રહ્યા છે. નીચે પડે ફૂલ વરસાદ આવે, વાવાઝોડા જેવું આવે, જો માણસ આવતો જતો હોય તો એ નીચે દબાઈ જાય, અને જો અકસ્માત જેવી આ બિના બને. નગરપાલિકામાં આ બાબતની જાણ કરી, નગરપાલિકામાં જાણ કરી છે અને મામલતદારમાં બી જાણ કરી છે અને કલેક્ટર નિયમોએ અરજી આપેલી છે. તો કોઈ કાર્યવાહી નહીં, કાર્યવાહી કોઈ હાથ ધરી નથી. નોટિસો મકાનની દિવાલ ઉપર ચટકાઈને જતા રહ્યા છે. નગરપાલિકાના બેન શું કહે આ બાબત? નગરપાલિકાની બેન તો કંઈ વાત સાંભળતી જ નથી. બરાબર, ઉદ્યતે જવાબ આપે છે. ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ.